મળ્યો અવાજ. નોબત હવે YouTube પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 4 ડિસેમ્બર બુધવાર. નોબત ન્યૂઝફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતભરમાં ટ્રાફિકના નવા નિયમોથી પ્રજા પરેશાન હતી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પણ હેલ્મેટ પહેરવાના મુદ્દે વિરોધ ઉઠ્યો હતો. આખરે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. વાહન ચાલકોએ હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવી ફરજિયાત નથી. હાઈવે ઉપર વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટના નિયમના અમલ અને રદ થવાના ટૂંકા ગાળામાં સરકારે કરોડો રૂપિયાનો દંડ વસૂલી લીધો છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનું કૌભાંડ સામે આવ્યું હતું, જે પછી કોંગ્રેસે પ્રચંડ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. પરીક્ષા રદ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. દરમિયાન પરીક્ષાર્થી યુવાનોએ પરીક્ષા રદ ન કરવા ઝુંબેશ ચલાવી હતી. ગાંધીનગરમાં યુવાનો એકત્ર થયા હતા. પોલીસે યુવાનોની અટકાયત પણ કરી હતી. સત્યાગ્રહ છાવણીમાંથી પરીક્ષાર્થીઓને પોલીસે હટાવ્યા હતા. આખરે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મુદ્દે અગત્યની ઘોષણા કરી છે. બિન સચિવાલય ક્લાર્કની લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય. ટૂંક સમયમાં જ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્રનું વાતાવરણ બદલાયું છે. ગઈકાલે કેશોદ માળિયાહાટીના કુતિયાણા પંથકમાં 2 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે માળિયામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેતીના પાકોને નુકસાન થઈ રહ્યું છે. માર્કેટયાર્ડમાં પણ ખુલ્લામાં મગફળી અને કપાસ પલળી રહ્યા છે. ખેડૂતો માટે લીલા દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનની જામનગર ઓફિસમાં ઉચાપત થઈ છે. ઓફિસના એકાઉન્ટન્ટ ગૌરવ મહેતા પર ₹2.79 કરોડની ઉચાપતનો આરોપ છે. ગૌરવે પોતાના પિતા ગિરીશભાઈ તથા કાકા મહેશભાઈ સાથે કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગૌરવે સિફતપૂર્વક કંપનીના ખાતામાંથી પોતાના ખાતામાં કટકે કટકે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ 3.25 કરોડથી પણ વધુ હતી. કંપનીએ ખાનગી રાહે તપાસ કરી ગૌરવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઓખા પંથકના હમુસર ગામે હૈદરાબાદ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. અહીં એક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા જાહેર માર્ગ પર રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન બાઇક સવારોએ તેણીની છેડતી કરી હતી. બાઇક સવારો શિક્ષિકાને ઢસડીને નજીકની બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા. દરમિયાન શિક્ષિકાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા, જેને કારણે નરાધમો ભાગી ગયા હતા. આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપી ડાડુ ભાકેર તથા ધીરાભા માણેકની ધરપકડ કરી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.